या फ्रेंड नमस्कार विलेज ड्रीम लाइफ एंड स्पर्स फाउंडेशन में फरी एक वक्त आप बधा नु स्वागत छे। आप जो सको छो मारी पाछड़ शू चाले छे खबर छे ने। आज हूँ आज आपने एक नवा थीम नी अंदर लई जवा मांगू छू जे संपूर्ण बॉडी ने एकदम फुल्ली एक्सरसाइज आपे छे अने इम्युनिटी वधारे छे। आओ मित्रों आ एक जूनागढ़ नी अंदर आवेलू सरस मजानु बॉक्स किट छे। યા ફ્રેન્ડ બિફોર આઈ ટોલ્ડ યુ કે આપણે અત્યારે જે પ્લેગ્રાઉન્ડની અંદર છીએ જે બોક્સ ક્રિકેટની અંદર છીએ ત્યાં ડૉક્ટર સીઓનું એક સરસ મજાનું ખૂબ જ પ્લેઇંગ વર્ષન ચાલે છે। એમાંના એક આપણી સાથે ડૉક્ટર સાહેબ ઊભા છે, આપણે એમને પૂછીએ કે સર પ્લીઝ આપ આપનો પહેલા પરિચય અમને જણાવો અમારા દર્શકોને। હા, ડૉક્ટર ચંદ્રેશ વ્યાસ, ડિસ્ટ્રિક્ટ એચઆઈવી એડ્સ એન્ડ ટીબી ઓફિસર। ખાસ કરીને આપ મારા બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો, હેલ્થ ફોર ઓલ એન્ડ હેલ્થ ઇઝ ધ વેલ્થ એ સૂત્ર અનુસાર જૂનાગઢ જિલ્લાના આઈએમએ વિભાગના તમામ ફેકલ્ટીના ડૉક્ટરશ્રીઓ સાથે મળી અને સરસ સુંદર 8 ટીમો પાડી છે અને જેમ આઈપીએલમાં સારી રીતે એક વ્યવસ્થા સુંદર વ્યવસ્થા થાય, સારી રીતે ગેમ પ્લાનિંગ થાય એવા એક જુસ્સા સાથે બધા જ આઈએમએના જૂનાગઢના ડૉક્ટર્સો રમી રહ્યા છે। ખાસ કરીને વોટ ઇઝ ધ મોટો બિહાઇન્ડ ધીસ ક્રિકેટ, તો આપ બધા જોઈ રહ્યા છો કે અત્યારે વર્લ્ડ ક્રિકેટ માટે પણ ઓક્ટોબરમાં ટીમ જાહેર થઈ ગઈ છે, આઈપીએલ પણ હમણાં પૂરો થયો છે, તો એ જ રીતે બધાની ફિઝિકલ ફિટનેસ વધે એ સૌથી મહત્ત્વનું છે એ ઓબ્જેક્ટ અને મોટા સાથે આવી રહી છે। ખાસ કરીને ટાઈમ છે એમાં બે વસ્તુ છે કે ગ્રાઉન્ડ ક્રિકેટની જગ્યાએ બોક્સ ક્રિકેટ રમવામાં આવી રહ્યો છે, એઝ વેલ એઝ સમય પણ એવો રાખવામાં આવ્યો છે કે બધાને કન્વિનિયન્ટ થાય, એટલે કે રાતના 9 થી 12 સુધીનો રાખવામાં આવ્યો છે। લગભગ બધા ફેકલ્ટીના તમામ જે લીડિંગ ડૉક્ટર્સ છે એ બધી જ ફેકલ્ટી જેવી કે સ્કિન, પીડિયાટિક, સર્જરી, ઓર્થો બધા ડૉક્ટરશ્રીઓ અહીંયા સાથે મળી અને સુંદર આયોજન કરે છે। ખાસ કરીને આમાં બે વસ્તુ જોવાની હતી કે અમારો એક આખા વીકનો પ્લાનિંગ હતો, મીનવાઇલ 4 દિવસ જેવું રહીમાં અને આપ બધા જાણો છો કે જૂનાગઢમાં લગભગ 30 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે, છતાં પણ કોઈએ પોતાનો મોરલ ગુમાવ્યા વિના આજે પાછા પ્રેક્ટિસમાં પણ આવી ગયા છે અને હજુ વધારે 3 થી 4 દિવસ જેવું રમત રમશે, જેમાં 1 બાય 1 એક એક ગેમમાં આગળ વધતા જશું, એમ એમ એક એક ટીમ છે એ આઉટ થતી જશે, સેમિફાઇનલ અને ફાઇનલ છે, રોમાંચક મુકાબલો થવાનો હજી બાકી છે। ખાસ કરીને આની પાછળનો જે મોટો છે એ બે વસ્તુ છે, અત્યારે આપ જોઈ રહ્યા છો કે દરેક યંગ જનરેશન્સમાં પછી એ વોટ્સએપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, એમાં બધા મોસ્ટ ઓફ મેક્ઝિમમ ટાઈમ પાસર કરે છે। આપણી આ ગેમનો ઉદ્દેશ એટલે કે આઈએમએ જૂનાગઢનો જે ઉદ્દેશ છે એ પાછળ એવો છે કે લોકો પોતાની ફિઝિકલ ફિટનેસ પ્રત્યે પણ કોન્શિયસ થાય। ટાઈમ ઇઝ નેવર એ પ્રોબ્લેમ ફોર એનીબડી, આપ પણ જોઈ રહ્યા છો કે રાતના 9 થી 12 સમય પસંદ કરવામાં આવ્યો છે, તો બધા યંગ જનરેશન, મિડ એજ જનરેશન અને બધા પોતે જે ફિઝિકલી ફિટ છે એ લોકોએ આવા આહવાનને ઉપાડી લેવું જોઈએ અને દરેક વ્યક્તિઓએ સાથે મળી અને ક્રિકેટ અથવા તો કોઈ પણ પોતાની ફેવરિટ ગેમ છે એને ઇન્વોલ્વમેન્ટ કરવું જોઈએ કે જેથી કરીને આવનારા દિવસોમાં લોન્જિટિવિટી એટલે કે લાઈફ એક્સપેક્ટન્સી છે એ પણ વધે અને લોકોની સુખાકારી વધારે વધે, એ જ આઈએમએ જૂનાગઢનો ઉદ્દેશ છે। થેન્ક યુ સર, આપે અમારા દર્શકોને જણાવ્યું કે ફ્રોમ ધ બિગિનિંગ ટુ ટિલ આપની જે એની એક્ટિવિટી છે એ એક્ટિવિટી વિશે જે વાત કરી એ ખરેખર અમારા માટે વોથેબલ છે। બીજું કે સર જે એક્ટિવિટી કરી અને લોકોને ઇમ્યુનિટી ડેવલપ કરવાની છે એ ડેવલપ કેમ કરવી એના વિશે જે આપે અત્યારે બે શબ્દ કીધા ને એ બદલ અમે અમારી ચેનલ વિલેજ ડ્રીમ લાઈફ અને દર્શકો વતી ખરેખર તમામે તમામ ડૉક્ટરશ્રીઓનો આભાર માનીએ છીએ। સર કોઈક એવો નાનો એવો સંદેશો છે જેથી કરીને નાના બાળકો પણ આ વસ્તુ માટે થોડાક અગ્રેસિવ થાય અને થોડા એક્ટિવ રહે? સર બે વસ્તુ સાહેબે કીધું એ રીતે ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્યુનિટી અને ફિઝિકલ ફિટનેસ। લોકો આઉટ ઓફ બોક્સ
અને મેદાનમાં આવશે તો જ આજની અને આવતીકાલની સુંદરનેસ એનામાં જળવાઈ જશે. આ બધા ઘણા બધા રોગોથી પરિચિત હશો કે જેમાં ફિઝિકલ ફિટનેસ અથવા તો કોઈ ઓર્થોની જ્યારે સર્જરી આવતા હોય તો લોકો ત્યારે પણ ફિઝિયોથેરેપીને ઇમ્પોર્ટન્સ આપતા હોય છે. તો ધીસ ઇઝ અ બિગ પાર્ટ ઓફ ફિઝિયોથેરેપી કે એક વ્યક્તિ 50 નહીં પરંતુ 70 ની એજ થાય ત્યારે પણ કઈ રીતે વધારે સારી રીતે હેલ્ધી થઈ શકે અને સોસાયટીના ઈચ વન ટીચ વન દરેક વ્યક્તિને બીજાને એક ઉદાહરણ પૂરું પાડી શકે અને આગળ વધી શકે એ જ અભ્યાસના સાથે વિરમીએ છીએ. અસ્તુ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. ફ્રેન્ડ, જેવી રીતે મેં આપણે આગળ જણાવ્યું કે જે ફિઝિકલી એક્ટિવિટીથી ને લોકો પોતાની ઇમ્યુનિટીને કેવી રીતે ડેવલપ કરે છે અત્યારે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ. જે તબીબો પોતે પણ એટલું કરતા હોય છે તો એ પોતાના પેશન્ટ માટે ખરેખર આ ટાઈપની જે સલાહ છે એ અવશ્ય દેતા હોય છે. તો ફ્રેન્ડ્સ, અમે ફરી એક વખત સર આપનો આભાર માનીએ છીએ. થેન્ક યુ ઓલ સર. વિલેજ ડ્રીમ લાઈફ.